ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્રમચયના 1 થી 9 દાખલા આપણે સમજ્યા. હવે 10માં નંબરનો દાખલો આવે છે કે એક વ્યક્તિ પાસે 5 જુદા જુદા કદની ચોકલેટ છે. એક વ્યક્તિ પાસે 5 જુદા જુદા કદની ચોકલેટ છે તો આ 5 ચોકલેટ જુદી જુદી ઉંમરના 5 બાળકોને વેચવાની છે. તો સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવામાં આવે તો આ 5 ચોકલેટ 5 બાળકોને કઈ રીતે વેચી શકાય? તો અહીંયા જુદી જુદી કદની એક વ્યક્તિ પાસે 5 ચોકલેટ છે, બરાબર. અને આ જુદી જુદી ચોકલેટો 5 બાળકોને વેચવાની છે, એટલે કે 5 જુદી જુદી ઉંમરના 5 બાળકો છે, 5 જુદી જુદી કદની ચોકલેટ અને 5 જુદા જુદા ઉંમરવાળા બાળકો. હવે એમાં એવું કીધું છે કે સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવાની હોય તો કેટલી રીતે આપી શકાય? તો આપણે એક વસ્તુ યાદ રાખવાની કે સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવાની છે, બરાબર. સૌથી મોટી ચોકલેટ સૌથી નાના બાળકને આપવાની છે, તો એનો મતલબ કે સૌથી મોટી ઉંમરનો બાળક કેટલો હશે? 1, બરાબર. અને સૌથી મોટી ચોકલેટ કઈ હશે? 1, એટલે કે સૌથી નાનો બાળક 1 હશે અને સૌથી મોટી ચોકલેટ 1 હશે, કે એનો મતલબ થશે 1p1, એટલે આ ચોકલેટ ડિવાઈડેડ થઈ ગઈ. આનો ઉકેલ કેટલો આવશે? 1 આવશે, બરાબર. ત્યાર પછી કીધું કે બાકીની 4 ચોકલેટો, કે એક ચોકલેટ જતી રહી અને એક બાળક જતી રહી, તો બાકીની 4 ચોકલેટો બાકીના 4 બાળકોને વેચવામાં આવે. તો 4 ચોકલેટ 4 બાળકો, એટલે 4p4. 4p નું તમે કરશો તો 4 ફેક્ટોરિયલ થશે, અને 4 ફેક્ટોરિયલનો ક્રમિક ગુણાકાર કરશો તો કેટલો થશે? 24. તો 24 આનો જવાબ આવશે. હવે એક આ દાખલો બહુ મસ્ત છે કે નીચેના શબ્દોના બધા અક્ષરોનો ઉપયોગ કરી કુલ કેટલી ગોઠવણી થઈ શકે, બરાબર. એક જ દાખલો તમને ગણાવું છું, બાકીના દાખલા તમારે હોમવર્કના કરવાના રહેશે. તો એક તમને શબ્દ આપે છે કે સ્ટેટિસ્ટિક, બરાબર. હવે સ્ટેટિસ્ટિક શબ્દની અંદર કુલ કેટલા અક્ષરો છે? 10 અક્ષરો છે, એટલે એન બરાબર કેટલા થશે? 10. સ્ટેટિસ્ટિકની અંદર બધા અક્ષરો કેટલા છે? 10 અક્ષરો છે, બરાબર, એટલે થશે 10. કે જેમાં પછી તમારે જોતા જવાનું કે એસ કેટલી વખત આવે છે, તો એસ 3 વખત આવે છે, બરાબર. ત્યાર પછી ટી કેટલી વખત આવે છે, તો ટી પણ 3 વખત આવે છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે આઈ કેટલી વખત આવે છે, તો આઈ 2 વખત આવે છે, એટલે કે આઈ બરાબર તમારે પી લેવાનો, એસ બરાબર તમારે ક્યુ લેવાનો અને ટી બરાબર તમારે 3 લેવાનો. હવે જે અક્ષર 1 વખત આવતો હશે તમારે એને 1 વખત લેવાની જરૂર નથી. દાખલા તરીકે એ છે તો એ 1 વખત આવે છે, સી છે તો સી 1 વખત આવે છે, તો એક એક અક્ષરને તમારે લેવાની જરૂર નથી, બરાબર. સ્વરૂપના ક્રમચય અનુસાર સ્ટેટિસ્ટિકના બધા શબ્દોની ગોઠવણી નીચે મુજબ થઈ શકે, તો એનો કુલ પ્રકાર બરાબર. તો આ એક સૂત્ર થાય છે કે કુલ અક્ષરો છે એને ઉપર તમારે લેવાના, જે અક્ષરો રિપીટ થતા હોય, તો જેમાં આઈ 2 વખત છે એને બરાબર આપણે પી લીધા, એસ 3 વખત છે એના બરાબર ક્યુ લીધા, અને ટી 3 વખત છે તો એના બરાબર આર લીધા. તો તમારે આ સૂત્ર આધારિત તમારે એની ગોઠવણી કરી દેવાની. જે રિપીટ થતા હોય અક્ષરો એ તમારે લેવાના, બરાબર. જેમાં આઈ 2 વખત હતો, એસ 3 વખત હતો અને ટી 3 વખત હતો, લીધો તો ઉપર કુલ અક્ષર એટલે એન ફેક્ટોર, એટલે એન બરાબર કેટલા છે? 10, એટલે એન ફેક્ટોર એટલે 10 ફેક્ટોરિયલ. નીચે છેદમાં આ પી એટલે કે 2 ફેક્ટોરિયલ, ક્યુ 3 ફેક્ટોરિયલ અને આર 3 ફેક્ટોરિયલ. ત્યાર પછી હવે તમારે આની ગોઠવણી કરવાની. તમારે સૌથી ઉપર 10 ફેક્ટોરિયલ છે, તેને 10 લે છે કે 1 સુધી લઈ લો, કે 10 × 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1, એ તમારે લઈ લેવાના. ત્યાર પછી પી ફેક્ટોર એટલે કે 2 ફેક્ટોરિયલ હતા, તો 2 × 3 × 2 × 1. ત્યાર પછી 3 ફેક્ટોરિયલ હતા, તો 3 × 2 × 1, અને બીજા 3 ફેક્ટોરિયલ 3 × 2 × 1. હવે તમારે આને અલગ અલગ રીતે શું કરવાનો, ગુણાકાર. હવે તમે આને જે પણ રીતે તમારે કરવો હોય એ રીતે તમે ઉકેલ લાવી શકો. સરળ રીતે કહો તો ઉપર બધાનો ગુણાકાર તમે કરી નાખશો, તો ઉપરનો બધાનો ગુણાકાર કેટલા થશે? 3628800. અને નીચેનો બધાનો ગુણાકાર કરશો તો કેટલા થશે? 72. અને તમે એને ભાગાકાર કરી દેશો તો 50400 તેનો ઉકેલ આવશે, બરાબર. સરળ રીતે બધાનો ગુણાકાર કરી પછી તેને ભાગી નાખો તો સરળતાથી તમને જવાબ મળી જશે. બીજો મેં એક બુક કીપરનો દાખલો ગણાવી દઉં કે બુક કીપરની અંદર કેટલા અક્ષરો છે, તો બુક કીપરની અંદર કુલ 10 અક્ષરો છે, બરાબર, એટલે એન બરાબર કેટલા થયા? 10 ફેક્ટોરિયલ થયા. બુક કીપરની અંદર ઈ છે એ 3 વખત આવે છે, કે છે એ 2 વખત આવે છે, અને ઓ છે પણ એ 2 વખત આવે છે, બરાબર. તમે જોઈ શકો છો કે ઈ છે 3 વખત આવે એટલે પી બરાબર 3, કે છે 2 વખત આવે એટલે ક્યુ બરાબર 3, ઓ છે 2 વખત આવે છે એટલે બરાબર 3. બાકીના એક અક્ષર 1 વખત આવતા હોય એને તમારે દાખલા તરીકે પી 1 વખત આવે છે, તો 1 વખત પીને લેવાની જરૂર નથી. સૂત્ર આધારિત તમે નીચે આ રીતે મૂકી શકો છો.
ઉપર બધાનો ગુણાકાર એટલે 10 × 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 નીચે 3 ફેક્ટોરિયલ છે, 2 ફેક્ટોરિયલ છે અને 2 ફેક્ટોરિયલ છે, એનો તમે ગુણાકાર કરશો તો 24 તમને આવશે. 3 ફેક્ટોરિયલ છે બરાબર 3 × 2 એટલે એનો ડાયરેક્ટ 6 મૂકી દીધા છે, બરાબર ડાયરેક્ટ 6 મૂકી દીધા. 2 ફેક્ટોરિયલ એટલે 2 ફેક્ટોરિયલ એટલે 2 થાય, બરાબર 2 × 1 એટલે 2 × 1 એટલે 2. ઉપર બધાનો ગુણાકાર, નીચે બધાનો ગુણાકાર, પછી તેને ભાગાકાર કરશો તો 151,200 તમારો જવાબ આવશે. એપિયરિંગ છે એ તમે જાતે કરજો. સેમ આ રીતે તમારે જાતે એપિયરિંગનો કરવાનો છે. એપિયરિંગના કુલ 9 અક્ષરો છે, એમાં પી એ 2 વખત આવે છે, પી 2 વખત આવે છે, બાકી બધા અક્ષરો 1 વખત આવે છે એટલે એને લેવાની જરૂર નથી. ત્યાર પછી આવે છે 12મો દાખલો. અશોક શબ્દના બધા અક્ષરો બનતી ગોઠવણી અને ગીતા શબ્દના બધા શબ્દોની બનતી ગોઠવણી, બરાબર. તેમણે શેમાં કીધું છે કે ગુણોત્તર તરીકે ગોઠવો. ગુણોત્તર એટલે અશોક અંશમાં આવશે અને ગીતા છેદમાં આવશે. હવે આગળ આપણે જે દાખલો જે ગણ્યો સ્ટેટિસ્ટિક એપિયરિંગવાળો જે દાખલો આપણે કર્યો એ મુજબ તમારે પહેલાં એનો ઉકેલ લાવી દેવાનો, પછી ગુણોત્તર સ્વરૂપે તમારે એનો શું કરવાનો, ભાગાકાર તમારો કરવાનો રહેશે, બરાબર. તો અશોક શબ્દની અંદર કેટલા શબ્દો હોય છે? 5 અક્ષરો હોય છે. હવે બધા શબ્દ 1 વખત એટલે એને છેદમાં લેવાની જરૂર નથી, એટલે કે 5 શબ્દ આવે છે, 5 અક્ષર એટલે કે 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલના કેટલા થશે? 120. ગીતા શબ્દ પણ 5 અક્ષરોનો છે, પરંતુ ગીતા શબ્દમાં ઈ 2 વખત આવે છે. ઈ કેટલી વખત આવે છે? 2 વખત આવે છે, એટલે 5 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ 120, નીચે 2 ફેક્ટોરિયલ 2, તમે એનો ભાગાકાર કરશો તો 60. હવે અંશમાં અશોક શબ્દના બધા અક્ષરોની ગોઠવણી છેદમાં ગીતા શબ્દના બધા અક્ષરોની ગોઠવણી એટલે 120/60. તમારે એને જવાબ ગુણોત્તરમાં તમારે લાવવાનો છે એટલે કેટલા થશે? 2:1. કેટલા થશે? 2:1 તમારો ઉકેલ થશે. 2:1 તમારો ઉકેલ થશે. 13મા નંબરનો દાખલો મોસ્ટ આઈએમપી, બરાબર. એક મોટર કારમાં ડ્રાઈવર સહિત કુલ કેટલી સીટો હોય છે? 5 સીટો હોય છે. ડ્રાઈવરની સીટ બરાબર, તેની બાજુમાં 1 સીટ અને પાછળ 3 સીટ, એમ થઈને કુલ કેટલી સીટો હોય છે? 5 સીટ, જેમાં ડ્રાઈવર સહિત 4 જણની બેઠક થાય એટલે 5 સીટો હોય છે. કુટુંબના 10 સભ્યો છે, 10 સભ્યોમાંથી 3 સભ્યોને ડ્રાઈવિંગ આવડે છે, બરાબર. તો 10માંથી 5 સભ્યોને આપણે લઈ જવાના હોય, 10માંથી 5 સભ્યોને લઈ જવાના હોય તો કેટલા જણા ગાડીમાં બેસી શકે, બરાબર. કુટુંબમાં 10 સભ્યોમાંથી 3 સભ્યોને ડ્રાઈવિંગ ખાલી આવડે છે, બરાબર. ડ્રાઈવિંગ તમે જોશો કે 5 સીટો હોય છે, બરાબર. 5 સીટોમાંથી 1 ડ્રાઈવરની સીટ છે. કુટુંબમાં 10 સભ્યો છે, તેમાંથી 3 સભ્યોને ડ્રાઈવિંગ આવે છે, એનો મતલબ કે 3માંથી 1 જણાની સીટ ડ્રાઈવર તરીકે સીટ બુક થાય, બરાબર. એટલે એનો ઉકેલ શું આવશે? 3P1. કેટલો થશે? 3P1 એટલે કે કુટુંબના 10 સભ્યોમાંથી 3 સભ્યોને ડ્રાઈવિંગ આવડે છે, તો ડ્રાઈવરની સીટ પર 1 સભ્યો ગોઠવાય તો તેનો પ્રકાર કેટલો થશે? 3P1, બરાબર. 3P1નો તમે ઉકેલ કરશો તો જવાબ કેટલો આવશે? 3 તમારો જવાબ આવશે, બરાબર. ડ્રાઈવર તરીકે 3માંથી 1 સભ્ય ડ્રાઈવર તરીકે તમે એની પસંદગી કરી લેશો. હવે કુટુંબની અંદર તમે 10માંથી 1 સભ્ય ડ્રાઈવર તરીકે પસંદ કરો, બરાબર, તો કુલ કેટલા સભ્યો રહેશે? પછી 9 સભ્યો રહેશે. બાકીના હવે 4 સભ્યની પસંદગી કરવાની છે, બરાબર. કયા 4 સભ્યો તરીકે આવશે? તો તમે જોઈ શકો છો કે ડ્રાઈવર તરીકે 3માંથી 1ની પસંદગી કરી, હવે 5 સીટમાંથી 1 સીટ ડ્રાઈવરની જતી રહી, તો હવે કુટુંબમાં બાકી સભ્યો કેટલા રહ્યા? 9 સભ્યો રહ્યા. તો 9 સભ્યોમાંથી 4 સભ્યની બેઠક વ્યવસ્થા કરો તો 9P4. કેટલા થશે? 9P4. 9P4નો તમારે ઉકેલ કરવાનો, બરાબર. તો 9P4નો તમે ઉકેલ કરી પછી તેનો ગોઠવણીનો પ્રકાર જોશો તો 3P1 × 9P4, બરાબર. તમે બધાનો ઉકેલ કરશો, 9P4નો તમે ઉકેલ કરો તો 9 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ, બરાબર. 9 ફેક્ટોરિયલ એટલે 9 × 8 × 7 × 6 × 5, નીચે છેદમાં 5 ફેક્ટોરિયલ, 5 5 ઉડી ગયા, રહ્યા કેટલા? 8. એટલે આ બધાનો ગુણાકાર તમે કરશો અને એના 3 કરશો કે તમારો ઉકેલ મળશે 9072. કેટલા થશે? 9072 તમારો જવાબ આવશે. 14મા નંબરનો જે દાખલો છે, પિન્ટુ, નૂરી, નિરલ, સુમન, ઋત્વા, બરાબર. એ દાખલા માટે હું અલગ એક આખો વિડીયો બનાવીશ. આ દાખલો મોસ્ટ આઈએમપી છે, પરીક્ષાની અંદર દર વખતે પૂછાય છે અને આ વખતે પણ પૂછાશે. અહીંયા 14મા નંબરનો દાખલો આપણે અત્યારે સ્ક્રીપ કરીએ છીએ. ત્યાર પછી તમારો દાખલો આવે છે 15 નંબરનો, બરાબર. 15 નંબરમાં છે કે શ્લોક શબ્દના બધા અક્ષરોની એવી ગોઠવણી કરી શકાય કે જેમાં સ્વર એક સાથે આવે, કે શ્લોક શબ્દના બધા અક્ષરોની એક એવી કેટલી ગોઠવણી કરી શકાય
કે જેમાં સ્વર એક જ સાથે આવવો જોઈએ, સ્વર તમારો એક જ સાથે આવવો જોઈએ. તો શ્લોક શબ્દ જે છે, શ્લોક શબ્દની અંદર સ્વરો કેટલા છે, ખાલી બે છે, ઓ અને એ, બે સ્વરો જોવા મળે છે. બરાબર, હવે એવી રીતે ગોઠવણી કરવાની કે સ્વર બંને સાથે જ આવે. દાખલા તરીકે તમે એસ લો પહેલાં, તો ઓ અને એ અથવા તો એસ પછી એ અથવા ઓ, એટલે આ રીતે સાથે બંને સ્વરો આવવા જોઈએ. બરાબર, તો કેટલી રીતે તમારી ગોઠવણી થઈ શકે. બરાબર, તો સોળ શ્લોક શબ્દ કેટલા છે, પાંચ અક્ષરો છે, સોરી છ અક્ષરો છે. છ અક્ષરોની અંદર તમે જે બે સ્વરો આપ્યા છે એ બે સ્વરોને એક એક ગ્રુપ તરીકે લેતા, એટલે કે એક અક્ષર ગણવામાં આવે. બરાબર, તો બે શબ્દ જે સ્વરો છે તો બે શબ્દ ગમે તે આગા પાછા થઈ શકે, યા તો પહેલાં એ અથવા પછી ઓ, અથવા તો પહેલાં ઓ પછી એ આવે, એટલે બે અક્ષરોનું એક સ્થાન ફિક્સ હોય છે, જેને 2P1 તરીકે ઓળખવામાં આવે છે. હવે આને એક સ્થાન તરીકે લઈ લીધું, બરાબર, એક અક્ષર તરીકે લઈ લીધું, બાકીના ચાર અક્ષરો થયા વ્યંજન. બરાબર, તો ચારને એક પાંચ, એટલે પાંચ અક્ષરો પાંચ સ્થાન, એટલે 5P5 તરીકે લઈ શકાય છે. તો તમે જોઈ શકો કે શ્લોક શબ્દના બધા અક્ષરોને છ અક્ષર છે, સ્વરની સંખ્યા બે છે, તો સ્વરને આપણે એક ગણતા, એટલે કે બે સ્વરને એક ગણવામાં આવે. બરાબર, અથવા બે સ્વરો એક જ સાથે આવે, બરાબર, એક જ સાથે આવે તો તેનો પ્રકાર શું થશે, 2P1, તેનો પ્રકાર થશે 2P1. 2P1નો ઉકેલ કેટલો થશે, 2 થશે. હવે બાકીના બે સ્વરને એક જ ગણતા બાકીના અક્ષરો કેટલા થશે, 5 થશે, કે બે સ્વરને આપણે એક ગણવામાં આવે છે, પ્લસ ચાર વ્યંજન, એટલે કેટલા થશે, 5 અક્ષર થઈ ગયા. તો 5 અક્ષર પાંચ રીતે ગોઠવણી થાય તો 5P5 તેનો ઉકેલ થઈ શકે. તો સુરકા શબ્દની ગોઠવણીના બે સ્વર અને સાથે વ્યંજનની ગોઠવણીનો પ્રકાર, બરાબર, તો પહેલાં બે સ્વરો એક સાથે આપણે 2P1 અને પછી એક ગ્રુપ સાથે ગણતા વ્યંજન સાથે 5P5 તેનો ઉકેલ તમે કરશો, એટલે 2×120 તમે 5P5નો ઉકેલ કરશો તો 120 થશે, એટલે 120×2 એટલે 240. અહીંયા તમારા બધા દાખલા પૂરા થાય છે, ખાલી ઓલો એક દાખલા જે છે મૂળાક્ષરોવાળો દાખલો એ આપણે બાકી રાખ્યો છે. હવે 16 નંબરનો સૌથી છેલ્લો દાખલો, કે એક કાર્યક્રમમાં 7 વ્યક્તિઓ છે, એટલે ABCDEFG છે, ભાષણ આપવા માટે તેમને આમંત્રિત કરેલ છે, તો દરેક વક્તાઓ વારાફરતી ભાષણ આપવાનું છે. જો એ વક્તા પછી તરત બી વક્તા ભાષણ આપવાનું હોય, બરાબર, એ વક્તા પછી તરત બી વક્તા ભાષણ આપવાનું હોય તે કેવી રીતે આપી શકે છે, એટલે કે બે વખત ભાષણ આપવાનું, તો 7 વ્યક્તિઓ ભાષણ કુલ કેટલી રીતે ગોઠવણી કરી શકાય, એક પછી એક એક દરેકે તૈયાર રહેવાનું છે. 7 વ્યક્તાઓ છે, આપણે 7 વ્યક્તાઓ ABCDEFGH વારાફરતી ભાષણ આપવાનું છે, એ પછી એનું ભાષણ ચાલુ છે, અને તેના પછી તરત કેટલા સભ્ય રહેશે, કે એનું ભાષણ ચાલુ છે અને એના પછી કેટલા સભ્ય બાકી રહેશે, તો એ ભાષણ ચાલુ હોય તો બાકીના 6 સભ્યનું ભાષણ હશે, તો 100 સભ્યોમાંથી કોઈ પણ સભ્ય ભાષણ આપવા આવી શકે છે. બરાબર, નક્કી નથી, 6માંથી કોઈ પણ આવી શકે છે, તેનો ગોઠવણીનો પ્રકાર શું થશે, 6P1, કેટલો થશે, 6P1 એનું ભાષણ ચાલુ છે, એના પછી બાકીના 6 છે, 6માંથી કોઈ પણ આવી શકે, તો 6P1, એટલે 6P1 તરીકે તમે એનો ઉકેલ તમે લાવી શકો છો. એ પછી બી પછી હવે એનું ભાષણ પૂરું થઈ ગયું, બી વખતનું ભાષણ ચાલુ છે, તો બાકીના કેટલા રહ્યા સભ્ય, 5 સભ્ય બાકી રહ્યા, તો 5માંથી કોઈ પણ આવી શકે છે, એટલે 5P1. એ બીનું ભાષણ પતી ગયું, સી આવે આઈ ગ, સીનું ભાષણ ચાલુ છે, બાકીના કેટલા સભ્યો બાકી રહ્યા છે, તો 4 વક્તાઓ, એટલે 4P1. એ બી સીનું ભાષણ પતી ગયું, ત્યાર પછી ડીનું ભાષણ ચાલુ છે, તેના પછી કેટલા સભ્ય રહ્યા છે, 3 સભ્ય, એટલે 3P1. એ બી સી ડી ચાર જણાનું પતી ગયું, 5મા વક્તાનું ભાષણ ચાલુ છે, તેના પછી કેટલા રહેશે, 2 રહેશે, તો 2P1. એના પછી એ બી સી ડી ઈ 5 ભાષણ પતી ગયા, 6ઠા વક્તાનું ભાષણ ચાલુ છે, તેના પછી કેટલા બાકી રહ્યા છે, 1 વક્તા, એટલે 5P1. તો આ રીતે દરેકના ગોઠવણી, કે 7 વક્તાઓના ભાષણીના ગોઠવણીનો પ્રકાર, તો તમે બધાના ઉકેલો કર્યા હતા, તો 6P1, 5P1, 4P1, 3P1, 2P1 ને 1P1, તો બધાનો ઉકેલ તમે કરશો તો 6×5×4×3×2×1, એટલે ઉકેલ કેટલો આવશે, 720 તેનો ઉકેલ આવી શકે છે. તો અહીંયા ખાલી મૂળાક્ષરોવાળા દાખલા બાકી રહે છે, એનો હું એક અલગ વિડીયો બનાવું છું, એમાં તમને બધા દાખલાની સમજૂતી તમને આપીશ. આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે, અસ્તુ.